ਮਿਲਦਾ ਅਭਿਮਾਨ ਤਾਨ ਮੇਰਾ ਤੂੰ ਕਿਹਾ ਮਾਨ ਗੰਤੇ ਛੁੱਟ ਜਾਤ ਪ੍ਰਾਨ ਜੁੱਠੀ ਯਾਰੀ। ਕਵੀ ਏਮ ਕਹੇ ਛੇ ਕਿ ਕਰੋੜੋ ਨੀ ਸੰਪਤੀ ਮੇਲਵਾ ਪਛੀ ਤੂੰ ਜਗਤ ਮਾਂ ਅਮਰ ਰਹਿਵਾਨੋ ਹੋ। ਸੰਪਤ ਬਾਦਲ ਸਮਾਨ ਦੋ ਦਿਨ ਮਿਜਮਾਨ ਜਾਨ ਦੁਰਬਲ ਕੋ ਅੰਨ ਦਾਨ ਕਿਉਂ ਨਹੀਂ ਦੇਤਾ। ਤਾਰੀ ਭਾਏ ਪਰਮਾਤਮਾ ਏ ਜੋ ਤਨੇ ਸੰਪਤੀ ਆਪੀ ਹੋਈ। ਮਹਾਤਮਾ ਈਸ਼ਵਰਦਾਸ ਜੀ ਤੋ ਏਮ ਕਹੇ ਛੇ ਕਿ ਭਾਗ ਬੜੋ ਤੋ ਰਾਮ ਭਜ અને બખત બડો કછુ દેહ અને અકલ બડી તો ઉપકાર કર તારા દેહ ધર્યા ફળ ગે। મોટું ભાગ્ય હોય તો પરમાત્માનું ભજન કરી લેવું। ભાગ્ય બડો તો રામ ભજ અને બખત બડો કછુ દેહ અને તારી પાસે જો પરમાત્માએ સારો વખત આપ્યો હોય તારી પાસે જો સંપત્તિ આપી હોય આવે આશ કરકે નિરાશ ના ફિરા ના કબુ ગ્રાસ ગ્રાસ હિમે ભાગ સબકો ગિન લીજિયો સાહેબી હમારી એસી જગત મેં રહેગી સદા એસા અભિમાન કબુ ચિત મેં કીજિયો। बेशक संबंध है न आंख बंद हुए बाद माटे राम नाम रखो याद सदगुण से रिजियो पिंगल भनंत नाही खिजियो किसी के पर अरे दिया जो खुदा ने तो कशु दीनन को दीजियो। हजारों वर्ष थी कवि मानवता ने एक बात करतो आए वो छे कि तारी पास संपत्ति होई तो आशा करी जो तारा आंगणे आवीने कोई उभो रहे ने तो तारा थी बनी एटले एनो दुख दूर करवानो तू मदद करजे। તારી પાસે બુદ્ધિ હોય તો બીજાની ઉપર બુદ્ધિમાં ઉપકાર કરી અને બીજાના જીવનને સુધારવાનો પ્રયત્ન કરજે। અને એટલા માટે અમારે કવિ એમ લખે છે એ જિગરી બો ના ગીત તું ગાજે રે થાકે નાન છાંડી થાજે ना गीत थोड़ा को बुलाव तो जाजे रे मरू जे तो आप तो जाजे
જાજે, એ દીધું હોય તો દેતો જાજે, એ દીધું હોય તો જેના ઓલાણા ફુરજી એની ડેલી એ આશાના ગીત થોડા સંભળાવતો જાજે, તને દીધું હોય તો દેતો જાજે. પણ સંપત્તિ વાળો જે ન કરી શકે, બુદ્ધિ વાળા જે ન કરી શકે, એ સૌરાષ્ટ્રના સંતો એમ કહેવાય છે કરી બતાવ્યું છે. સૌરાષ્ટ્રના સંતોની મજા એ છે, પરમાત્માનું નામ તો લીધું, પરમાત્માનો અલખનો આરાધ તો કર્યો, ચર્મના ચક્ષુ બંધ થઈ જાય, અંતરના કબાટ ઉઘડી જાય, અને ત્રિલોકના નાથની હારે ધીરો 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 રામસાર વાગવા માંડે, ઝીણા ઝીણા મંજીરા વાગવા માંડે, અને ત્રિલોકના નાથની હારે અલખનો આરાધ સંધાઈ જાય, એનો તાર સંધાઈ જાય. એવા સૌરાષ્ટ્રમાં સંતો જન્મા, પણ એકલું પ્રભુનું આરાધન નહીં, એકલો મોક્ષ નહીં, એકલા પોતાના આત્માનો ઉદ્ધાર નહીં. પણ સૌરાષ્ટ્રના સંતોની મજા એ છે કે એણે પતિતોને તો પાવન કર્યા, પણ દુખિયાની સેવા કરી. ટુકડો ન્યા હરી ઢુકડો, એ લોકોક્તિને, એ પંક્તિને પોતાના હૈયાની મલપા ઉતારી, અને આવનાર આંગણે આવનાર ભિખારીને એમ કહેવાય છે કે કોઈ દિવસ રોટલો ખાધા વગર રાય અને રંક એના આંગણે તૃપ્ત થાય, એવા સદાવ્રત પણ શરૂ કર્યા. પણ મારે એક એવા સંતની વાત માંડવી છે કે જેના આંગણે તમને રોટલો તો મળે, જેના આંગણે તમારા દુઃખ તો દૂર થાય, પણ સૌરાષ્ટ્રમાં જ નહીં પણ ભારત વર્ષની માલપા હું તો એમ કહું છું કે એક સંત એવો જન્મો કે રગત પિત્યાની નજીક કોઈ જઈ શકે નહીં. એ વખતે રગત પિત્ત તો એવો શ્રાપિત રોગ ગણવામાં આવતો, એ વખતે એની કોઈ દવા નહોતી, અને રગતપિત્યા શરીરવાળા માણસની નજીક કોઈ ન જઈ શકે. વગડામાં રગતપિત્યા શરીરવાળા માણસને મૂકી આવે, યા તો દરિયામાં એને ફેંકી દેવામાં આવે. એ વખતે હોરઠની ધરતીમાં એક એવો સંત જન્મ્યો કે રગતપિત્યાની સેવા અને અલખનો આરાધ અને ભૂખ્યાને રોટલો દેવા માટે થઈ, અને પરભભાવની આજની જે જગ્યા છે પરભભાવની, એ પરભભાવની જગ્યામાં એમ કહેવાય છે તે દિવસે એણે અલખનો ધણો જગાડેલો અને રગતપિત્યાની સેવામાં રત બની ગયેલો. એ સતદેવદાસ બાપુની મારે વાત માંડવી છે. સૌરાષ્ટ્રની ધરતીમાં બ્રાહ્મણ પરિવાર રહે છે. એક દીકરો છે, એનું નામ કેદાર છે. રાણી લોળાના ઉજેરીને દીકરાને મોટો કરેલો ભાઈ, દીકરાને બાઈએ મોટો કરેલો. દીકરો 22 વર્ષનો જુવાન દીકરો બનેલો. દીકરાના ઘરે એક દીકરો છે, પણ પૂર્વના કર્મના કોઈ ફળ કયો તો એ ભલે, પણ ડોસીને રગતપિત્તનું દર્દ લાગુ પડ્યું છે. રગતપિત્તથી મોઢા નો ભાગ ખવાઈ ગયો છે, હોઠ ખવાઈ ગયો છે ડોસીનો, અને જોનાર માણસને જીવતી ડાકણ હોય એટલું ભયંકર રૂપ દેખાય એવી ડોસીને કેદાર નામનો દીકરો છે. એ ડોસીને ઢોરની નિરણ રાખવાની કોળમાં, નાની એવી ઓરડીમાં, નિરણની ભેગી એમ કહેવાય કે ખાટલી નાખીને ડોસીમાની ન્યા પથારી છે. એક ગોખલો છે, ગોખલામાં ડોસીમાનું જમવાનું મૂકી દેવામાં આવે, ડોસીમાને ખાવાનું મૂકવામાં આવે, અને ડોસીમાને એમ કહેવાય છે કે પાણીની કુંડીમાંથી ડોસી માટે પાણી પીવાનું એક પાત્ર રાખ્યું, આગેથી પાણીની ધાર કરવામાં આવે, રોગ ન લાગુ પડી જાય, એટલા માટે પિંડનો દીકરો પણ આજ પોતાનો નથી રહ્યો. કવિઓ તો એમ કે છે કે નર અંગ રોગ લાગે, ભય પાય બંધુ ભાગે, તબ મિત્ર સંગ ત્યાગે, એક નાથ હે સહાયા, જન જાગી જો જગત મેં મન સ્વાર્થ કી હે માયા. કાયા જ્યાં સુધી રૂપાળી હોય, કાયામાં જ્યાં સુધી શક્તિ હોય, કાયામાં જ્યાં સુધી પૌરુષ હોય ત્યાં સુધી તો સમાજ સ્વીકારે છે, પણ પછી પત્ની હોય, ભાઈ હોય, મિત્ર હોય, પણ નર અંગ રોગ લાગે, ભય પાય બંધુ ભાગે, તબ મિત્ર સંગ ત્યાગે, એક નાથ હે સહાયા, જન જાગી જો જગત મેં મન સ્વાર્થ કી હે માયા. પણ દીકરાએ આજ મોઢું ફેરવી લીધું છે ભાઈ. કેદાર બહાર ગયો છે, દીકરાની વહુ છે એ બહાર ગયા છે. 3 વર્ષનો લાલા નામનો દીકરો છે ભાઈ, દીકરાનો દીકરો.
ડોસીબાને તરસ બહુ લાગી છે, રોગથી પીડાતી ભૂખ અને તરસ વેસ્તી ડોસી છે એ પોતાના જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી છે. પણ એ આજ ડોસી છે એ અંદર પડી પડી રાડ્યું નાખે છે, બાપા મને તરસ બહુ લાગી છે, કોઈ એક લોટો પાણી રેડશો મારા ઠામમાં? મને તરસ બહુ લાગી છે બાપા, કોઈ બહાર હોય તો મને થોડુંક પાણી રેડો, એમ કરીને ડોસી રાડ્યું નાખે છે. પણ કોઈ ડોસીની વાતને સાંભળવા વાળું નથી, પાડોશીઓ વાત સાંભળે છે. પાડોશણબાઈને ડોસી પાણી માગે છે ત્યારે ખ્યાલ આવ્યો કે મારી ગાયનો વાછડો તરસ્યો છે અને હું પાણી પાઈ દઉં. ગાયના વાછડાને પાણી પાવા માટે થઈ અને પાડોશીઓ છે એ તૈયાર થાય છે. પણ એક ભૂખ્યો માનવ દેહ, એક તરસ્યો પીડાતો માનવ દેહ પાણી વગરનો ટળવળે છે અને આગેથી છેટે કોઈ પાણી રેડવા તૈયાર નથી, કારણ કે કદાચ એ રગતપિત્તનો રોગ ચોંટી જાય, એનો ચેપ લાગી જાય તો કોઈ નજીક નથી જઈ શકતું. એ ત્રણ વર્ષના દીકરાના દીકરાએ જયારે આ ડોસીમાના આર્તના સાંભળ્યા પાણી માટેના, ભાઈ બોલતા તો આવડતું નહોતું, નાના છોકરાઓને મા બાપના દાદા દાદીના ખોળા જે વાલા લાગે છે એના જે હેત વાલા લાગે છે, એ કેદારના દીકરા લાલાને ખબર નથી કે મારી માં કેવી છે, મારી દાદી માં કેવી છે. સુકામ દાદી માને હંતાડી રાખે છે, સુકામ મને દાદી માં પાસે નથી જવા દેતા. અને લાલા એ શબ્દ સાંભળ્યો, ભાઈ માં તમારે પાણી પીવું છે? માં હું તમને પાણી આપું? બેટા તારી માં નથી ઘરમાં? કે ના માં, મારી માં તો બહાર ગઈ છે. હશે દીકરા, તારાથી અહીં ન અવાય બેટા. માં મેં તમને જોયા નથી, એકવાર માં મારે તમને જોવા છે. માં તમારા ખોળામાં બેહારો, મને વાર્તા કયો ને માં. બસ એને ખબર છે કે મારી પાસે અવાય નહીં. દીકરો બિચારો, દીકરાનો દીકરો છે એ આ ડોસીમાની નજીક જવા માટેના પ્રયત્ન કરે છે, એને દાદીને જોવા છે, માને જોવી છે. પણ દીકરાને ત્રણ વર્ષના સંતાનને શું ખબર હોય કે રગતપિત્તના રોગે જેને ડોસીને ઘેરી લીધી છે એની નજીક ન જઈ શકાય. માં માં એકવાર બારણું ઉઘાડો ને માં, મારે તમને જોવા છે. બેટા જો તો કુંડીમાં પાણી હોય તો થોડુંક તું આમાં નાખીને વાસણમાં આગેથી, તો બેટા હું થોડુંક પાણી પી લઉં. માડી કુંડીમાં પાણી તો નથી માં. કાંઈ વાંધો નહીં બાપા, હમણાં તારી માં આવશે. પણ દીકરો એ પહેલા તો ડોસીમાની ઓરડીની નજીક પહોંચી ગયો છે. માં માં એકવાર ઉઘાડો ને બારણો, મારે તમને જોવા છે, તમારા ખોળામાં બેહવું છે માં, તમારા ખોળામાં ખેલવું છે, રમવું છે માં. વિચાર કરજો કેટલો બધો આ સ્વાર્થી સમાજ હશે કે ડોસીને રગતપિત્તનો રોગ લાગ્યા પછી દીકરાનો દીકરો છે એ માના ખોળાની નજીક નથી જઈ શકતો. અને એટલા માટે કવિને લખવું પડ્યું છે કે આટલું એ કેમ સમજાતું નથી કે અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી, અને તોય ઉભા છો મૂર્ખ આશા ધરી, આ જગતમાં સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. દીકરાનો દીકરો બાર કાકલુદી કરે છે, ડોસીને ઘડીક એમ થયું કે મારાથી કદાચ જો મારો કેદાર હાજર હોય, મારા કેદારની વહુ હાજર હોય, તો હું કદાચ મારા સંતાનને, મારા દીકરાના દીકરાને જિંદગીભર જોઈ નહીં શકું, ઘડીકનો મોકો મળ્યો છે. અને દીકરો બહુ કાકલુદી કરે છે, લાઈવને હું જરાક દીકરાનું મોઢું જોઈ લઉં. એ આમ બાઈને બારણું ઉઘાડવું ડોસીને, છાતી હમાણો લાદનો ઘૂંટો તાણ્યો છે બાઈએ, કારણ કે દીકરાનો દીકરો બી ન જાય એટલું મોઢું વિકૃત થઈ ગયું છે. અને કેદારના દીકરા લાલાને જ્યાં ડોસી તેડવા જાય એ પહેલા બરોબર લાલાનું ફળિયામાં કેદારનો પગ મૂકવો અને ડોસીને લાકડી લઈને મારવા ધડ્યો તો આજ પેઢીનો દીકરો. ડોસી તું તો મરવા હુતી, પણ મારા દીકરાને તારે ભરખી લેવો છે, એમ કરીને જોટ મારીને લાલાને તેડી લીધો છે. અને ડોસીને કીધું કે હવે તું ક્યાં સુધી અમારું લોહી પીશ. અને તેથી ડોસીના હેરી મળતા એમ થયું ભાઈ કે આહા. ડોસીના હૈયામાં તે દિવસે થડકો લાગ્યો અને ડોસી એમ કે છે, ડોસી એમ કે છે કે આહા કેટલા દખ વેઠી અને મેં મારા દીકરાને મોટો કર્યો છે. એ જી દખ વેઠી મેં તો દીકરો પાડ્યો ને લોક લડાવાની લાડ.
लाड रे मैं तो नख लडाला पण उजला मारा आंगणा मांगण देर ना वाई जाड मोटो मैं तो दीकरो की दो लावो ना जीवन नो लीधो ए मोटो मैं तो दीकरो की दो लावो ना जीवन नो लीधो ए मोटो मैं तो दीकरो की दो लावो ना जीवन ડોસી મને પસ્તાવો કરવા માટે કે આ માટે થઈને મેં મારા દીકરાને ઉજેરી રાણી રોળાનો દરણ્યા દળી દળી મોટો કર્યો હશે કાંઈ વાંધો નહીં પ્રભુ દીકરાને કીધું તું કેદાર હવે તું મુરત જોરાવી લે અને બાપ મને તું દરિયામાં ધક્કો દઈ દે કેદારને બ્રાહ્મણોનો પણ એટલું બધું ચારે બાજુથી દબાણ હતું કે હવે તારી ડોસીને તું દરિયામાં ધક્કો દઈ દે દરિયા દેવ ભોગ માગે છે રત્નાકર રાણો ભોગ માગે છે અને કદાચ જો તું ડોસીને દરિયામાં નહીં પધરાવી ને તો હવે અમે તને નાત બારો મૂકી દેશું તારે વગડામાં રહેવા જવું પડશે આખા ગામને રગતપિત ભરખી જાય એ પહેલા તું ડોસીને ધક્કો દઈ દે અને ડોસી આજ દીકરાના દીકરાને તેડી લીધો જયારે કેદારે પોતાના દીકરાને ઝોંટી લીધો અને સામે જયારે લાકડી લીધી ત્યારે ડોસી એમ કીધું તું ભેલા હવે બાપ મુરત જોરાવી લે અને પૂનમનો આગળનો દિવસ એમ કહેવાય છે ડોસીને દરિયામાં પધરાવા માટેની વાત નક્કી થઈ પણ જનેતા છે ને ખામૈયું તૈયાર થયું છે ડોસી ધીરે ધીરે ડગલા માંડે છે ગામ આખું ભેગું થયું છે ડોસીને વાગતે ગાજતે દરિયામાં પધરાવા માટે ઉપાડી છે ભાઈ રહ રહ આંગળે રોતી ડોસીને પોતાના જીવાણીના દિવસો યાદ આવ્યા છે પોતાના લગ્નના દિવસો યાદ આવ્યા છે પોતાની જુવાની યાદ આવી છે પોતાનું રૂપ યાદ આવ્યું છે ડોસીને અને પંડનો દીકરો આ દરિયામાં પધરાવા માટે જયારે જાય છે પણ આ તો માં છે કવિ કાગ એમ લખે છે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ હાંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા અરે મોટા કરીને માં તે તારે ખોળેથી ખોહતા કર્યા પાછો તારો ખોળો ખેલવવા અમને કરીને બાળક કાગડા માં છે ને એ તો અમૃતનું ઝાડ છે ભાઈઓ માં કેદારને બોલાવીને એમ કેટલું કાનમાં કે છે કે બેટા બેટા હું તો હવે રત્નાકર રાણાના ખોળામાં હમાઈ જઈશ હું તો સમુદ્રના ખોળામાં હમાઈ જઈશ બાપ પણ બે ભલામણ હું તને કરતી જાઉં છું દીકરા એક ભલામણ કરું છું કે જિંદગી જીવીશ ત્યાં સુધી તું કોઈ દિવસ જિંદગી જીવ ત્યાં સુધી તું કોઈ દિવસ મઠ નો ખાતો તું મગ નો ખાતો બેટા તને કઠોળ હતું નથી તારા પેટમાં દુખાવો ઉપડે છે દીકરા તું કોઈ દિવસ મગ મઠ અડદ કે એવા કોઈ કઠોળને ન અડતો અને દીકરા આપણી પાસે જે ગાય છે ને એનો વેલો બહુ ઉત્તમ છે એ ગાયના વેલાને એમને એમ જાળવી રાખજે કેદાર બીજું તો તને શું કહું બાપ અને ડોસી છે વિચાર કરજો મોતના મોઢામાં દીકરો ધકેલવા જતો હોય છતાં દીકરાની ડોસીને ચિંતા થતી હોય દરિયો જેમ નજીક આવ્યો પણ દરિયો નજીક આવ્યો ત્યાં તો ડોસી મટી ધ્રુજવા કારણ કે સામે કાળ દુનિયાનો કોઈ પણ માણસ એવો નથી જે કાળથી નો બીનો હોય જેને કાળનો થડકો ન લાગ્યો હોય જેને મૃત્યુનો ડર ન લાગ્યો હોય ડોસીને ખબર છે કે મરવું જ નક્કી છે રક્તપિત્તથી શરીર ઘેરાઈ ગયું છે અને ડોસી મટી ધ્રુજવા પણ બ્રાહ્મણોએ હાકલા પડકારા કરી અને ડોસીને દરિયામાં નથી પડવું પણ લાકડીઓ મારી આગળથી પાણાના ઘા કરી અને ડોસીને એમ કહેવાય છે દરિયાની ભેખડની ટોચ ઉપરથી દરિયામાં ફેંકી દીધી ભાઈ અને ડોળ ગામનું બાજુ ટોળું ભાગ્યું છે એ જ વખતે પ્રસંગ એવો બને છે ડોસીને જેવી દરિયામાં ધક્કો દીધો સંતની પધરામણીના હામૈયાના ઢોલ વાગે છે સંતની આંખ બંધ થાય છે અને એની નજરે આ દરિયામાં ડોસીને ધક્કો દેતા માણસોનું ટોળું દેખાય છે અને સામિયામાંથી ગડગડતી દોટ મૂકીને સંત ત્યાંથી ભાગે છે ભાઈ ઈ સંતનેથી ભાગે છે ગડગડતી દોટ મૂકી અને જે ડોસીને બચાવવા માટે ભાગનાર સંત હતો ઈ કોઈ નહીં પણ પરબની જગ્યાના સત દેવદાસ બાપુ પોતે હતા એને ગડગડતી દોટ મૂકી ડોસીને એમ કહેવાય છે કે જે માણસ દખિયા હોય એને સમુદ્રના લોઢ નથી હંગરતા ડોસીને એક એવું મોટું મોજું આવ્યું કે થપાટ મારી અને દરિયાના કાંઠે કાઢી નાખી ભાઈ
થબાટ મારીને ડોસીને કાંઠે કાઢી આ બાજુ દેવીદાસ બાપુ ને રોકવા માટે માણસો પ્રયત્ન કરે છે, પણ દેવીદાસ બાપુ રોકાતા નથી. રગત પીતવાળી ડોસીને હામિયાની માહિતી, જે માણસો દોડેલા, બાપુ ક્યાં જાય છે, શું કામ જાય છે, કાંઈ ખબર નથી. દરિયાના કાંઠે આવીને દેવીદાસ બાપુએ જોયું, નાળ હાથમાં લીધી, થોડા થોડા એમ કહેવાય છે શ્વાસ ચાલે છે. ગામના માણસોને દેવીદાસ બાપુ વિનંતી કરે છે કે બાપા કોઈ બળદગાડું લઈ આવો, આ ડોસીને આપણે જગ્યામાં લઈ જવી છે. ગામના માણસો કહે છે કે બાપુ અહીંયા ત્રિભેટે ગાડું તો ક્યાંથી હોય, અહીંયા કોણ ગાડું લાવે. આજ સમાજ થોડી વાર પહેલા દેવીદાસ બાપુનું સામયું કરવા માટે તૈયાર હતો, એ સમાજ આજ દેવીદાસ બાપુને એક રગતપિતની કોઠણી ડોસીને જગ્યા સુધી પહોંચાડવા માટે ગાડાની વ્યવસ્થા કરવા તૈયાર નહોતો. દેવીદાસ બાપુએ કીધું, કઈ વાંધો નહીં ભાઈ, એક કામ કરો, આપણી પાસે પછેડી છે, તમે બે જણા જો મને સાથ આપો તો ચાર જણા થઈને ડોસીને જોળીમાં નાખીને લઈ જાય. એક જણો કે મને પેટનો દુખાવો બહુ છે બાપુ, મને વૈદ્ય ના પાડી છે વજન ઉપાડવાની. એક જણો કે બાપુ મને ચક્કર બહુ આવે છે એટલે હું આ દ્રશ્ય નહીં જોઈ શકું. દેવીદાસ બાપુને ખબર પડી ગઈ છે કોઈને કોઈ દર્દ નથી, દર્દ એટલું જ છે કે આ રગત પિત્તની ડોસીની પાસે કોઈને જવું નથી ભાઈઓ. અને સૌરાષ્ટ્રનો સંત જેને પરમાત્માના નામનો આધાર લીધો હતો, જેના મોઢામાંથી સત્તતાત્રય સત્તતાત્રય સત્તતાત્રયનો જેને એમ કહેવાય છે જાપ ચાલુ હોય, અખંડ જાપ ચાલુ હોય, અને એ આ દેવીદાસ બાપુએ ડોસીને ખંભે નાખી અને પોતાની જગ્યામાં લઈ આવ્યા છે. પોતાની જગ્યાની માલિપાલ આવી અને દેવીદાસ બાપુ છે ડોસીમાને નવરાવી રૂના પોલથી ધીરે 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 ઘાને સાફ કરી એની માથે મલમ લગાડી અને ડોસીને ખૂરાવવાનો પ્રયત્ન કરે છે અને ડોસી રાડ્યું નાખે છે. ડોસી રાડ્યું નાખે છે, ડોસીને વેદના સહન નથી થતી, અને ડોસીને વેદના સહન નથી થતી ત્યારે દેવીદાસ બાપુ એમ કે છે કે માં હું તારો દીકરો છું, માં તું ગભરાતી નહીં, માં હું તને મારીશ નહીં. ડોસી એમ કે છે કે બાપ મને મારી નથી ચિંતા થતી, પણ તારી આ કંચન જેવી કાયા છે, તારી આ જુવાની છે બાપ, તને રોગ લાગશે. અરે માડી, રોગ લાગવાના ભય હોત તો હું કોઈ દી સ્વર્ગત પિત્યાની સેવા ન કરત. હેમાં એક વાત કરી જોઈ, જુવાનીમાં તારી કાયા કેવી હતી. અરે બેટા, બબે હેલું વાયુના પાણી ભરીને હું લઈ આવતી હતી માથે. ગામના માણસો મને હોથલ પદમણીનો અવતાર માનતા, એટલું મારું રૂપ હતું. પણ બેટા બેટા, રોગે મારી કાયાને ભરડો લઈ લીધો અને ડાકણ જેવી કરી નાખી છે. ત્યારે બસમાં દુનિયાના તમામ માનવ દેહના વેલા મોડા આજ હાલ થવાના છે. જુવાનીના મદ ક્યારે ગંધાઈ જાય એની ખબર નથી. માણસનો દેહ તો રોમે રોમે રોગ ભરેલો છે, એને ક્યાં સુધી દાટી રાખી શકાય. માં એની તું ચિંતા ન કરતી. દેવીદાસ બાપુ ડોસીને આવી રીતે સમજાવતા સમજાવતા ધીરે 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 ડોસીના એમ કહેવાય છે કે જખમને રગતપિત્તના જ્યાં જ્યાં એમ કહેવાય છે કે ડાગ ઉપસી આવ્યા છે, જ્યાં જ્યાંથી શરીર ખવાઈ ગયું છે, ન્યા ન્યા રૂના પોલથી ડોસીને નવરાવતા સાફ કરતા જતા દીકરીને બાપ છે કે માં છે એ ધીરે ધીરે તોફાને દીકરાને કે દીકરીને નવરાવતી વખતે જે રીતે એમ કહેવાય છે કે ફોહલાવતા હોય ને એમ ડોસીને ફોહલાવી અને એટલી વાત કરે છે કે માં હું જયારે રગતપિત્તના શરીરને અને તારી જેવી જગદંબાઓને હું નવરાવું છું ને ત્યારે મને માં એમ લાગે છે કે હું મારી પુરુષ જાતના તમામ પાપને ધોઉં છું. માં પુરુષ જાતના એટલા બધા પાપ છે માં કે વ્રગત પિત્યાની સેવા નહીં પણ સ્ત્રીઓની જન્મો જન્મ સેવા કરે ને તો એ પુરુષ જાત પાતકમાંથી મુક્ત ન થઈ શકે. માં દેવીદાસ બાપુની અને ડોસીની આવી વાત હાલે છે, ઈ ટાણે એક પ્રસંગ બીજો એવો બને છે કે મુંજીયાસર ગામના પાત્રમાંથી એક વેલડું વહેતું થયું છે. મુંજીયાસર ગામના પાત્રમાંથી એક આયરની દીકરીને વિદાય આપવામાં આવે છે. દીકરી આણું વળી અને આજ પોતાના પિયુ ઘરે પોતાના હાહરવેલના એ પગથારના પગથિયા ચડવા માટે થઈને આજ દીકરીને આયરની દીકરીને હાહુ તેડવા માટે આવ્યા છે. લાલ માફાનું વેલડું છે, વેલડામાં દીકરી બેઠી છે. વેલડામાં બેઠેલી દીકરી ને વિદાય આપવામાં આવે છે, પણ ગામના માણસો
વાયુ માણસો જે વળાવવા માટે આવ્યા હતા, દરેકમાં એક ટીકા થાય છે. દુનિયામાં પહેલો પ્રસંગ એવો હશે કે દીકરીને વળાવી હોય ત્યારે દીકરી રોઈ ન હોય. આજે અમરબાઈ રોઈ નહીં. ઘણા માણસો એવો પ્રશ્ન કરે છે કે અમરબાઈ ના હાહરામાં એટલું સુખ હશે, હાહરા એટલા સંપત્તિવાન હશે, એનો ધણી એવો રૂપાળો હશે, એટલે કદાચ અમરબાઈ ન રહી હોય. બીજી બાજુ એમ કે છે કે બાપા હાહરામાં સુખ તો ઘણા ને હોય, ઘણા ના ધણી રૂપાળા હોય, પણ લોકલાજ માટે હાથે ખોટે થોડા આહુડા તો પાડવા જોઈએ ને. દીકરી રોઈ નથી એનું દુઃખ છે. દોમ દખતા તાપમાં ધીરે 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 વેલણું વયું જાય છે. મુંજિયા સરથી હાલતા 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 એ વેલણું છે એ આજ પરબભાવની જગ્યાની શીતળ છાયામાં આવીને ઉભું રહી ગયું છે. સૂરજનારાયણ છે એ મધ્ય આપમાં આવી અને બેક નાડાવા ધરતીની માથે હેઠો ઉતરી ગયો છે. ધરતી ત્રમકવર્ણી બની ગઈ છે. મુઠ્ઠી ભરીને જાર નાખો ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય, હરડના ત્રુમલા તૂટી જાય અને નાળિયેરનો ધોપો ધરતીની માથે વેડો ના આવે ને ત્યાં એના પાણી હુકાઈ જાય. આવો ધોમ તાપની માલપા લીલ કુલજાર એમ કહેવાય પરભાવની જગ્યાની વૃક્ષની ઘટામાં આવીને વેલડું ઉભું રહી ગયું છે. ભાતના ડબ્બા કાઢી અને અંદરથી ઢેબરા કાઢી અને હાહુ છે એ આજ પોતાની બહુને પોતાના હાથથી આ જમાડવા માટેનો પ્રયત્ન કરે છે. ત્યાં આગળથી ગોડલી ખેડૂતો ખેડૂતો આયુર્વિયો આવે છે. એની હારે એના ભેરું બંધો છે. જીંજવે ચડીને વાટ જોવું કોઈ માનવી આવે, ખોળામાં બાવલ બેટડો ધબરાવતી આવે. જીંજવે ચડીને વાટ જોવું કોઈ માનવી આવે. આયર ને આજ મિક મેળાઓ કરવાની તમન્ના છે. આયરના હયામાં કેવી હશે, ક્યારે આવશે, કેવા એના રૂપ હશે અને ઘૂંઘટો તાણીને બેઠેલી આયરાણીના હૈયાની માલભાઈ એમ કહેવાય છે વિચાર હાલે છે. આયરાણીની સામે પોતાની ફૂઈની સામે પોતાની હાહુની સામે ટગર 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 જોતી જોતી આજી જુવાન આયરાણી છે એ હૈયાની માલપા પોતાની હાહુની આંખમાંથી પોતાના ધણીનો અણહાર ગોતવાની પ્રયત્ન કરે છે. કેવો મારો ધણી હશે, મારી ફૂઈની અણહાર આવી છે, મારા ફૂઈની આંખો આવી છે, તો જુવાન આયર કેવો હશે એ મીંડવવાનો પ્રયત્ન કરે છે. એ પેલા તો જુવાન નજીક આવે. એ વખતે મર્યાદા એવી હતી કે જ્યાં માં હોય અને પોતાની પત્ની હોય ત્યાં દીકરાથી આવી ન શકાય, એટલે આગળ ઘોડો રાખી અને પોતાના સાથીદારો કહેવરાવે છે કે માને કહેજો કે જગ્યામાં જાય નહીં. દેવીદાસ બાપુએ રગત પીત્યાને ભેળા કરીને જગ્યાને ગંધવી નાખી છે, એટલે જગ્યાની માલપા કોઈ જાય નહીં. અને એટલી સૂચના મળવા પછી હાહુ અને વહુ વાતો કરે છે અને સાસુ છે બુઢી આયરાણી છે એ પોતાના ગાડા ખેડૂને એમ કે છે કે જલ્દી ગાડાને ઢાંઢાને નીરદ નાખી દો, આપણે હવે અહીંયા વધારે રોકાવું નથી. ભાઈનો સંદેશો આવી ગયો છે, ભાઈને ઢેબરા પહોંચતા કરો, આ જગ્યામાં વધારે રોકાવાય નહીં, કારણ કે દેવીદાસ બાપુએ રગત પીત્યાને ભેળા કરીને આ જગ્યાને ગંધવી નાખી છે. એટલો હજી વિચાર કરે ન કરે ત્યાં જગ્યામાં જે ઘટના ઘટે છે. સાસુના ખોળામાં માથું નાખી શીતળ છાયામાં દોમ ધકતા તાપની વચ્ચે સુતેલ યુવાન આયરાણીને દેવીદાસ બાપુની જગ્યામાં, દેવીદાસ બાપુ જે રગતપિતની બાઈને સેવા કરતા હતા એની ચીસું સંભળાણી, એને કોઈ આંતરની વેદના છે એ બાઈના હૈયાની માલપા ઉપડી હોય. જગ્યામાં શું થતું હશે, કોણ હશે, કોણ એની સેવા કરતું હશે, એવા વિચાર આવ્યા. આયરાણીને પોતાની સાસુને પોતાની ફૂઈને ઘડીક જોલું લાગી ગયું છે. ખોળામાં માથું નાખીને હોતેલી જુવાન આયરાણીને વેદનાની ચીસું છે એ બોલાવતી હતી દેવદાસ બાપુની જગ્યા તરફ. ધીરે 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 ડગલા માંડી અને જગ્યાની નજીક આવી કાન માંડ્યા. ખબર પડી કે કોક દર્દીને કોક દુખીની
સેવા જગ્યાનો સંત મહંત કરી રહ્યો છે. જરાક નજીક જઈને જોયું, જો જીવતા પ્રેતની માથે કોઈ પ્રેમથી હાથ ફેરવતો હોય એવી રીતે ડોસીની આ સેવા સતદેવદાસજી કરી રહ્યા છે. આયરાણી ધીરે ધીરે ડગલા માંડી, કોઈને ખબર ન પડે એ રીતે જઈને બેહી ગઈ છે જગ્યામાં. દેવીદાસ બાપુને ખબર નથી કોણ આવીને બેઠું છે, પણ જે બુઢીબાઈ, જે રગતપિતની બાઈને રૂપથી ભાંગી પડતી આયરાણીએ જોઈ, ભયાની મલપા મંથન શરૂ થઈ ગયું. ગાઓ હો, માણસના દેહની એક દી આજ જો દશા થવાની હોય, હું જે ઘરે ડગલા માંડીને જાઉં છું, હું જે મારા યુવાનીઓનો મદ લઈને જાઉં છું, હું મારા જે જોબનને લઈને જાઉં છું, એક દી જો જોબન આવું થઈ જવાનું હોય. વલણો ફરવા માંડી ગયેલું ભાઈ અહીંયામાં જોવે છે ભાઈ, અને સંતની માથે બાઈ વળઘોળ થાય છે. આહા, વાહ સાધુડા, વાહ સંત, વાહ સાધુ, જોબનના રંગ છે. સાવ સાચી વાત તો મિત્રો એ છે કે બદલાવા માટે ઉપદેશની જરૂર નથી પડતી, બદલાવા માટે શાસ્ત્રની જરૂર નથી પડતી, બદલાવા માટે વેદ અને પુરાણની જરૂર. એક સેકન્ડ, એક પળ માણસને બદલાતા વાર ન લાગે. ગોપીચંદની જનેતા મેનાવતી છે, એટલું જ કે આવી રે કાયા રે દીકરા, તારા બાપની હતી ઈરે કાયા ને મૃત્યુ આવ્યા રે ભરથરી. પછી ભરથરીને ઉપદેશ નથી આપ્યો, ભરથરીને શાસ્ત્ર પુરાણનું વાંચન નથી કરાયું, પણ એક શબ્દ, એક સેકન્ડ હયાની મેલપા ભારત વર્ષની જનેતાઓની મજા આવી છે કે બાળકનું બાળોતિયું બદલી નાખે એટલી સેકન્ડમાં. એમ કહેવાય છે કે દીકરાના સંસારના રંગને જનેતાએ ઉતારી નાખ્યો હતો, એટલી જ વાર લાગી હતી. એના માટે બદલાવા માટે ક્ષણની જ જરૂર હોય છે, અને એ ક્ષણ આજ અમરબાઈ માટે આવી ગઈ હતી. રગતપિતિયા બાઈની સેવા કરતા દેવીદાસની માથે નજર કરી, અને માણસની દેહ જોબનની જો આ સ્થિતિ થવાની હોય તો હાહરવેલમાં ડગલા શું કામ માંડવા, અંતરયુદ્ધ શરૂ થઈ ગયું હતું, અંદર ઘમસાણ મચી ગઈ હતી. દિગ્મોટ આયરાણી છે, પલોઠી વાળીને બેસી ગઈ છે જગ્યામાં. દેવીદાસ બાપુની નજર ગઈ, બાપા બોન ક્યાં ના છો, માડી વટે માર્ગુ લાગો છો, થાકેલા લાગો છો. કવલી ગાયની માથે હાથ ફેરવી નાથની મલપા એક ત્રામડી લઈ અને દેવીદાસ બાપુ કવલી ગાયની માથે હાથ ફેરવતા એમ કે છે, બાપા જગ્યામાં મહેમાન આવ્યા છે, તમને વાંધો ન હોય તો બે છેડું પાડી લઉં મહેમાનને દૂધ પાવા માટે. દૂધની ત્રામડી લઈ અને એમ કહેવાય છે દેવીદાસ બાપુએ જુવાન આયરાણીને સામે ધરી છે. એક એક ઘૂંટડે આયરાણીને એમ કહેવાય છે સંસારની અસારતા સમજાવવા માંડી, દૂધની ત્રામડી પીવાની પૂરી થઈ, સંપૂર્ણ પરિવર્તન આવી ગયું આયરાણીમાં. દૂધની ત્રામડી પીવાની પૂરી થઈ ને આયરાણીએ પોતાના અંગની માથે ઘરેણાથી ભાંગી પડતી હતી એક એક ઘરેણું ઉતારી નીચે મૂકવા માંડી. એ વખતે દેવીદાસ બાપુ હાથ જોડીને એમ કહે છે, બાપા બેન બોન માફ કરજે, અમે આ જગ્યામાં કોઈનું દાન સ્વીકારતા નથી, અમે કોઈનું દાન લેતા નથી, બાપા તારા ઘરેણા મને ન ખપે. દેવીદાસ બાપુ અવળું સમજ્યા છે કે મેં બાઈને એક દૂધની ત્રામડી પાઈ, એમાં કદાચ આ બાઈ છે મને જગ્યામાં ઘરેણાનું દાન કરી દેવા માટે આ બાઈ મને ઘરેણા આપે છે, પણ અહીંયા ઘટના અમરમાના હૈયાની મલપા, એ અમરબાઈ નામની આયરાણીના હૈયામાં ઘટના જુદી ઘટી ગઈ હતી. એને હવે એ અંગની માથે ઘરેણા નહોતા ચડાવવાના, એ અંગની માથે જે એક વાર પીઠી ચડી હતી એ હવે આજ સામળિયા વરને વરવાની પીઠી હતી. હવે એ પીઠી, એ સંસારનો રંગ કોઈ દી લાગવાનો નહોતો, આજ ઘરેણા છેલ્લી વાર પોતાની કાયની માથેથી ઉતરી ચુક્યા હતા. હજી દેવીદાસ બાપુને અમરમાં આ વાત કરે ન કરે એ પહેલા તો એમ કહેવાય છે કે એની સાસુ પોતાનો પતિ અને હારે 8-10 હથિયારબંધી માણસો આવી અને હાકલો કર્યો હતો. દેવીદાસ બાપુને હાકલ કરીને એમ કીધું હતું, ગાય બાવા શું આ ધતિંગ માંડ્યા છે બધા, કોઈની બેન બેટી કોઈની વવારુની હારે આવી રીતે એકલા વાત કરતા શરમ નથી આવતી. હા હું એ બાવડું જાલીને ઉભી કરી અમરબાઈને, પણ અમરબાઈ ની આજ પલોઠી છે જોગંદરની જેમ અખંડ વળી ગઈ હતી, આંખ સ્થિર થઈ ગઈ હતી, એના હૈયામાં કોઈ ઉચાટ નહોતો. પોતાના ધણીને બોલાવી અને એક ક્ષણમાં જે પરિવર્તન આવ્યું હતું એ આયરાણીએ એમ કીધું હતું કે સૌભાગ્યનું ચિહ્ન આયર આ ચૂડલો છે,
નાકની નથડી છે અને કાનની વાળી છે એ આ તારા હાથમાં પાછી આપું છું, બીજે ચડાવી દેજે, હવે આ ડગલા છે દેવીદાસની જગ્યાની બહાર ન હોય, હવે આ જગ્યા દેવીદાસની જગ્યાની બહાર, આ ડગલા હવે દેવીદાસની જગ્યાની બહાર ન હોય એમ કરી, અને આયરાણીએ પોતાના ઘરેણાનો ઢગલો છે એમ કહેવાય છે હામે ધરી દીધો, હાહુને કહી દીધું ફોઈ હવે જીવા મોરા મુવાના છેલ્લા જુવાર છે, હવે મારે તમારે સંસારનો સંબંધ પૂરો થાય છે. અને તેથી આયરે એમ કહેવાય છે કે અમરબાઈનો ચોટલો પકડીને જોટો માર્યો. તે દિવસે આયરાણી અમરબાઈ એટલું કીધું હતું કે હા આયર, એક વાત હું ભૂલી ગઈ, ચોટલા પર તારો અધિકાર છે. આયરના કમરબંધમાં જે છરી હતી જોંટી, અને અમરબાઈ એમ કહેવાય છે પોતાનો ચોટલો કાપી આપી દીધો હતો કે આ ચોટલાનો અધિકારી તારો છે, લેતો જા, હવે મારે તારે સંબંધ પૂરો થાય છે. શું તપ હશે, શું સેવાનો એમ કહેવાય છે કે આલેખ દેવીદાસ બાપુએ જગાવ્યો છે એના વાઇબ્રેશન, આજના જમાનામાં જેને ઇંગ્લિશમાં વાઇબ્રેશન કહે છે, એ જગ્યાના પુણ્ય પ્રભાવનું વાતાવરણ કેવું કામ કરતું હશે કે હયામાં લાખ લાખ કોડ લઈ અને ભરપૂર જમનવાળી આયરાણીને આ સંસારના રંગ ઉતરી ગયા હતા, સંસાર અસાર લાગવા માંડ્યો હતો અને જગ્યામાં બાઈ બેહી ગઈ હતી. પણ કોણ હતા એ દેવીદાસ બાપુ? દેવીદાસ બાપુ ભારત વર્ષનો એક જ સંત એવો છે, બીજા થયા હોય તો ખબર નથી, પણ ભગત પિત્યાની સેવા કરવી, આજના જે મહેલો બનાવીને સાધુઓ રહે છે એ તે દિવસે એ સાધુઓની સૌરાષ્ટ્રના સંત પરંપરાની એના હૈયાની કોઈ દિવસ એમ કહેવાય છે સમાજ પાસેથી કોઈ સેવાના બદલામાં માગવાની અપેક્ષા નહોતી. ટેલ કરી, બાર બાર ગામની માથે ટેલ કરી, અને દેવીદાસ બાપુ છે એ ટુકડો માગી, કોઈના ઘરનો રોટલો હોય, કોઈના ઘરનું થોડુંક શાક હોય, કોઈના ઘરની થોડીક છાશ હોય, એ બધું લાવી ભેળું કરી અને જગ્યામાં લાવી અને અભ્યાગતને રગત પિત્યાને અને સાધુ સંતોને જમાડવા વાળા સંતો આજ ભારત વર્ષમાં તમને મળવાના નથી. સેવાના ભેખધારી સંતો આજ ભારત વર્ષમાં મળવાના નથી. એવો એક સમર્થ સાધુ જેના માટે એમ કહેવાય કે કોઈને ખેતર વાડીયો અને કોઈને ગામ ગરાસ, પણ આકાશી રોજી ઉતરે એ તો પરબે નકલંક દેવીદાસ, જેને કોઈ દી કોઈની હામો લાંબો હાથ કર્યો નથી, જેને કોઈ દી ટેલ નાખી નથી, પણ પોતે પુરુષાર્થ કરે, પોતે ઘરે ઘરે ફરે અને એમાંથી જે ટુકડો મળે એક જ જગ્યાએ પરભાવની જગ્યામાં. એ વખતે અમરદાસ દેવીદાસ બાપુનું એવું વ્રત હતું કે જગ્યામાં કોઈ દી સંગ્રહ કરવાનો નહીં. પછી તો એના તપની માથે ઓળગોળ કરવા વાળા માણસો એમ કહેતા હતા કે બાપુ જગ્યામાં હવે મહેમાનો વધતા જાય છે, જગ્યામાં અભ્યાગતો વધતા જાય છે, જગ્યામાં દર્દીઓ વધતા જાય છે, તો બાપુ અમે 50 મણ બાજરો નાખી જાય, કોઈ એમ કે બાપુ અમે 10 મણ ઘઉં નાખી જાય. બાપા આ સંઘરાની જગ્યા નથી, આ તો પીરનું પિરાણું છે અને પિરાણામાં કોઈ દી સંઘરો ન હોય. હું તો રામ રોટી ઘરે ઘરે માગીને અભ્યાગતને જમાડવા વાળો સાધુ છું. પણ એ દેવીદાસ બાપુ હતા કોણ? સત દેવીદાસ તરીકે જેની સારા ભારત વર્ષમાં નામ ના ગુજી, એ દેવીદાસ બાપુ ની પાસે આજ અમરબાઈ એમ કહેવાય છે પલોઠી વાળીને બેસી ગયા છે, સતવચન સંભળાવવાનું કે છે. અરે બાપા, બોન તું તો આયરની દીકરી છો અને હું તો રબાર છું, મને ખબર નથી, મને સત્વચન મેં કોઈ સાંભળ્યા નથી, હું વિદ્વાન નથી, મારી પાસે કોઈ બુદ્ધિ નથી, પણ તું આયરાણી છો, તું આયરની દીકરી છો અને હું રબારીનો દીકરો છું. આયર અને રબારીને એટલી ખબર હોય કે પશુને ચારવા માટે ગયા હોય, ગાયના ધણ લઈને બહાર ગયા હોય, એમાં કદાચ એકાદું વાછરું જો રોગી હોય, એકાદું વાછરું જો બીમાર પડી ગયું હોય, તો એને ખંભે લાવીને ઘર સુધી પહોંચતું કરવું એટલી વાલપ છે એ વાછરું આરે કરી હોય, તો મને એ ખબર નથી કે સદવચન શું કહેવાય. પણ જો એક ઢોરને એક પશુને બીમાર પડેલા ખંભે ઉપાડીને લાવતો હોય અમરબાઈ, તો મેં એક જીવનમાં એક કર્મ નક્કી કરી નાખ્યું છે કે વાછરુને જો રોગી વાછરુની સેવા કરી હગાતી હોય તો હું રોગી માણસને ખંભે નાખી લાવીને આ જગ્યામાં સેવા કરું છું. આ સિવાય મને સત્વચનની કાંઈ ખબર નથી. શું અદ્ભુત સાધુ છે! અને અમરબાઈ ને સાધનાની જેમ જેમ એમ કહેવાય કે અમરદાસ, અમરબાઈ માંથી અમરદાસ બન્યા અનોધારૂપ.
અને રૂપનિહારે એમ કહેવાય છે કે ભોલુડા સાધુનો સત્સંગ છે, દેવીદાસ બાપુનો સત્સંગ છે. પણ આવડો મોટો પરાક્રમી પુરુષ, આવડો મોટો પરાક્રમી સંત, જીવા રબારીનો દીકરો ભાઈ, મુંજીયાસર ગામ સાધુ સંતોની સેવા કરવા વાળો જીવો રબારી, જયરામ શાહ નામના એક સાધુની એમ કહેવાય છે સેવા કરતા 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 એક દિવસ એવો આવેલો કે એ જીવો રબારી ગુરુ પૂર્ણિમાના દિવસે જયરામદાસ બાપુના પગ દબાવે છે. એ વખત એવો હતો કે જયરામદાસ બાપુ જે છે એ જયરામદાસ બાપુ અને નુરશાહ ફકીર, હિન્દુ ગુરુ અને મુસલમાન શિષ્ય. વિચાર કરજો, આજના યુગમાં જે ધર્મના વાડા ઉભા થયા છે તે દિવસે એવા ધર્મના વાડા નહોતા. એક નુરશાહ ફકીરની પાસે એમ કહેવાય છે જયરામગરજી છે એની સાધનાની એવડી મોટી ભૂમિકા હતી. આજનો જે ગધેસિંહનો ડુંગર કહેવાય છે એ ડુંગરની માઇલ પાસે એમ કહેવાય છે તપ તપ તો એ નુરશાહ સાધુ છે. ગબલ્લા મંગલ્લા પકડ પાક પલ્લા હોવે ગાખી ભલ્લા રસુલ્લા સમારો કયામત કે દિન મેં નામત ભિજાવે મુસીબત ન પાવે સો હિંમત ન હારો રખો યાદ દિલ મેં મોહમ્મદ કા કલમા નબી કા મસલ્લા કબી ના બિસારો મુસલમાન સારે નબી જી કો પ્યારે ગિલ્લા 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 પુકારો. દો જહાનની સર્વરની એમ કહેવાય છે બંદગી કરવા વાળો ભેદ બુદ્ધિના ઝેર સાધુ અને સંતો એ પીધા નહોતા. મિત્રો, જીવરબારી સેવા કરે અને ગુરુ પૂર્ણિમાના દિવસે જયરામ ગરજીની એવી મોટી ભૂમિકા અને એમાં આંખમાં આહુડા જોયા જીવારબારીને. અને તે દિવસે જીવા રબારીને મુંજીયાસર ગામના જીવા રબારીને પોતાના સેવકને જયરામગરજી એમ કહે છે કે જીવા વાંજિયા મેણું વહમું લાગે છે ને કે બાપુ મને તો ખબર છે કર્મની ગતિ પ્રમાણે દીકરાનો જન્મ થાય કે ન પણ થાય મારા પૂર્વના કર્મ એવા હશે પણ બાપુ સમાજના મેણા સહન નથી થતા. અને જયરામગરજી કહે છે કે જા બાપ હું તને વચન આપું છું તારે ઘરે દીકરો થશે પણ દીકરો દય અને દીકરો લેવાની શરતે હું તને દીકરો આપું છું. તારા ઘરે દીકરો થશે તારા દીકરાને પરણાવજે ખરો, એના ઘરે જ્યારે દીકરો થાય ત્યારે એને ભેખને રસ્તે રમતો મૂકી દેજે જો કદાચ એની ભેખ લેવાની ઈચ્છા હોય તો. ઈ જીવારબારીના ઘરે જયરામગરજી મહારાજના આશીર્વાદથી જે દીકરાનો જન્મ થયો એનું નામ દેવો રાખવામાં આવ્યું. ઈ દીકરાના દેવાના લગ્ન થયા, માલઢોર ચારે છે અને માલઢોર ચારતા ચારતા એમ કહેવાય છે પોતાના ઘરે દેવા રબારીના ઘરે બે દીકરાનો જન્મ થયો અને પછી એને સંસારના રંગ છે એ ફીકા લાગવા માંડેલા અને ગિરનારની સામે એમ કહેવાય છે કે એને ડગલા માંડેલા ભાઈ ધીરે 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 દેવા રબારી રબારી શબ્દનો અર્થ બહુ સારો છે સૌજીભાઈ. રબ નામ પરમાત્મા અને પરમાત્માની યારે સાથે જે યારી કરી શકે જે દોસ્તી કરી શકે એનું નામ રબારી કહેવાય. રબારી ગમે એને રબારી ન કહેવાય, રબ સાથે જે યારી કરી શકે રબ સાથે જે મિત્રતા કરી શકે દેવ સાથે જે ભાઈબંધી કરી શકે એનું નામ રબારી. આ દેવા રબારીને રબ સાથે યારી થઈ ગઈ હતી અને પરમાત્માની યારે મિત્રતા થઈ ગઈ હતી અને ગિરનારનો માર્ગ લઈ લીધો હતો ભાઈ ધીરે 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 અને પ્રકમમાં કરવા માંડી ગયેલો. પોતાના શરીરના દૈવતને જોરને તપાસવા માટે થઈ અને સત્સંગ સાધવા માટે થઈ અને પરકમમાં કરવા માંડેલો. એક પરકમમાં, બીજી પરકમમાં, ત્રીજી પરકમમાં કરતા 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 18મી પરકમમાં જ્યાં એની પૂરી થાય ગિનાર ફરતી, તે દિવસે મધરાતનો ગજર ભાંગ્યા એક લોહલંગરી નામના સંત મળ્યા હતા. અને લોહલગરી નામના સંતે સાધુએ પોતાની જોડીમાંથી રામરજનો પાસો કાઢી દેવાને લલાટે તિલક કર્યો અને આદેશ દીધો કે દેવા તું તો દેવોનો દાસ છો બાપ, તારા ભાગમાં તો ઘણી બધી દુખિયાની સેવા કરવાનું લખાણેલું છે. દેવા હું તને આદેશ આપું છું કે વાવડી ગામની અદમાં દત્તાત્રયનો ધૂણો છે અને સંત જસાવલદારની સમાજ છે ત્યાં જઈને જગ્યા બાંધજે
અને જગત જેને પાપિયા ગણીને ફેંકી દેશે એને ટુકડો આપવો શરૂ કરજે. ઈ જીવા રબારી નો દીકરો દેવો રબારી પોતાના ઘરે બે સંતાન નો જન્મ થયા પછી જેને અલખ નો આરાધ ઉપાડ્યો હતો અને 18-18 વખત ગિરનારની પ્રકમમાં કરી હતી, લોહ લંગરી નામના સંત મળે એનો ઉપદેશ થાય અને એનો ઉપદેશ થયા પછી આ દેવાએ જે જગ્યાએ લોહ લંગરી નામના સંતે દત્તાત્રેયના ધૂણાની પાસે વાવડી ગામના પાદરમાં એમ કહેવાય છે કે જગ્યા બાંધવાનું વચન આપ્યું હતું. ઈ દેવો રબારી બીજો કોઈ નહીં પણ સત દેવીદાસ બાપુ પોતે પરબાવડીની જગ્યા સ્થાપી અને અપરિગ્રહ વ્રત છે યાદર્યું. જગ્યામાં કઈ સંગ્રહ ન કરાય, કઈ સંચય ન કરાય, ગામગ્રાસ ન કરવાનું આવું વ્રત દેવીદાસ સિવાય બીજા કોઈએ લીધું હોય એવું હજી સુધીમાં સૌરાષ્ટ્રના ઇતિહાસમાં કોઈ દાખલો બનતો નથી. અને એના માટે દુહો એમ કહેવાય, કવિઓને કહેવું પડ્યું છે કે કોઈને ખેતરવાડિયું અને કોઈને ગામ ગ્રાસ, પણ આ તો આકાશ રોજી ઉતરે એ એવો નકલંક દેવી દાસ, પણ જેને આકાશી આકાશી એ રોજી ઉતરે એવો નકલંક દેવીદાસ. દેવીદાસ બાપુ અને અમરમાં પછી તો ભક્તિની લે લાગી છે. સાદલ ખુમાણ નામનો 25 વર્ષનો કાઠી જુવાન પણ આ જગ્યાનો દીક્ષિત બન્યો છે. સાદલ ખુમાણ ઈ સાદલ ભગત તરીકે બાપુના દીક્ષિત થઈ અને જાણીતા થયેલા, ભજનોની ઠોર બોલે, અમરમાં ના હયામાં પણ પછી તેમ કહેવાય છે ભજનની સરવાણીઓ ફૂટવા માંડી છે. સાધુ સંતોની અભ્યાગતની રગત પિત્યાની સેવા પૂરી થાય, મદ્રાસ શરૂ થાય, સંસાર આખો જ્યારે નિંદ્રા દેવીના ખોળામાં એમ કહેવાય છે કે માથા નાખી અને ઘડીક નિંદરને વસ થઈ ગયો હોય એ વખતે આ સાધુ સંતોનો અલખનો આરાધ શરૂ થાય. સાધુ ભગતનો એવું મીઠું ગળું, 25 વર્ષનો જવાન જેને ભેખ લીધો હશે એ કાઠીનો દીકરો કેવો રૂડો લાગ્યો હશે. એ સાધુ ભગતમાં એમ કહેવાય છે કે ભજન ગાય અને ભજનની મસ્તીમાં સાધુ ભગત એટલા બધા આવે, સાધુ ખુમાણ ભગત એટલી ભજનની મસ્તીમાં આવે કે ભજન ગાતા ગાતા એમ કહેવાય છે ભજનની ઠોર બોલે અને એની શરીરની મસ્તી અને એના શરીરના એમ કહેવાય છે કે તોફાનથી ભજનની હારે એમ કહેવાય છે કે ભજન ગાતા ગાતા ઢોલિયો તૂટી જાય એવી મસ્તીમાં સાદુલ ભગત આવી જતા. અને અમરમાં છે એને દેવીદાસ બાપુ છે એ કેવા લાગ્યા હશે. તે દિવસે અમરમાં એમ લખે છે એજી મેં તો સીધરે એ જાણીને તમને સેવી જા મારે રુદીજે દિવસ ને રાત એ જીવન ભલે ને જાગી. જગાવે દેવી દાસ એ જીવન ભલે ને જાગી જા એ
જીવન ભલે ને જાગી. મેં તો કરુણાના કળશ થપાવ્યા એની જોતું જગાવે દેવી દાસ. જે સંતમાં કરુણા ન હોય એ સંત નું સંતત્વ બિલકુલ નકામું છે. અસુરોનો સંહાર કર્યા પછી ભગવાન રામના ચહેરા ઉપર જરાક ગર્વનો ભાવ દેખાણો એટલે વશિષ્ઠ પૂછે છે કે રામ આ કયો અભિમાન છે કે ગુરુદેવ આ જગતમાંથી મેં રાક્ષસોના મૂળિયા અસુરોનો સંહાર કરી નાખ્યો, એના મૂળિયા ઉખેડી નાખ્યા. કે રામ તું એમ માનસ કે આ માટે અમે શક્તિમાન નહોતા? સજીવન મંત્રનો ઉચ્ચાર કરીને કોઈને પ્રાણ જો અમે પૂરી શકતા હોય, કાળનો જો ક્રમ છે એ અમે તોડી શકતા હોય, તો હે રામ એક પાંદડું લઈ અને કદાચ મારણ મંત્રનો ઉચ્ચાર કરીને ફૂંક મારી હોય ને તો એક પાંદડું છે ને એ આખા વિશ્વના અસુરોનો સંહાર કરે એટલી ત્રેવડ મારામાં છે. પણ સાંભળી લે રામ, આ કામ અમે તને શું કામ કરવા દીધું છે કે તું બ્રહ્મ છો અને બ્રહ્મ છે ઈશ્વર કઠોર બની શકે છે. અમે સંતના સ્વાંગમાં છીએ, સંત કોઈ દિવસ કઠોર ન બની શકે એનું હૈયું કરુણાથી ભરેલું હોય, એટલે બાપ અમે એ કામ નથી કર્યું. વિશિષ્ટને અને વિશ્વામિત્રની જે સમજણ છે એ મારે એમ લખવું છે, મારે એમ આપને કહેવું છે કે એ અમરમાની કેવડી મોટી સાધનાની ભૂમિકા હશે. એક ગામડા ગામની આયરની દીકરી, એક ગામડા ગામનો રબારીનો દીકરો, એ કદાચ સંતત્વનો માર્ગ અર્પણ કરે, સેવાનો માર્ગ અર્પણ કરે અને એના હૈયાની મેલ પાસે એમ કહેવાય છે કે પછી ઘૂંટાઈ 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 અને સંતવાણીના ધોધ છે એ જગતની વચ્ચે વહેતા થાય ત્યારે મેં તો કરુણાના કળશ થપાવ્યા અને એની જોતું જગાવે દેવી દાસ જીવન ભલે ને જાગ્યા. નુરીડા મળ્યા હરિજનના નિર્મળા અને શું અદ્ભુત ભજનની તાકાત છે. એક પછી એક અમરબાના એવા રૂણા ભજનો છે, અમરબાની એવડી મોટી સાધના છે. અમરબા સાદળ ભગત અને દેવીદાસ બાપુ આ ત્રણેય સાધના કરતા કરતા, રગત પિત્યાની સેવા કરતા કરતા અનેક પ્રચાઓ આપ્યા છે. એ સત્યાઓને સમાજે સંતાપવામાં પણ બાકી નથી રાખી. પણ સાચો સંત એ છે કે સમાજ ગટલે ગમે એટલો સંતાપે પણ એને સંત કોઈ દી સરાપે નહીં. અમરમાની પાછળ, અમરમાના રૂપની પાછળ અમરમા કદાચ ટેલ કરવા ગયા હોય, રામ રોટી માટે એમ કહેવાય છે ગામડા ગામની મેલપા આંટો મારવા ગયા હોય ત્યારે ઘણા એની પાછળ ઘોડિયું વેતી કરી છે. અમરમા ધોમ ધકતા તાપમાં અનોધા રૂપ, ભગવી ચુંદડી અને જોબનનો જ્યારે ત્રિવેણી સંગમ ભેળો થયો હોય ને એમાં એ જુવાન દીકરી છે, એ ગામડા ગામની માલપા ભેખ ધારણ કરેલી દીકરી છે, એ ગામડા ગામની માલપા રામ રોટી માગવા ગઈ હોય. એકવાર અમરમાં રામ રોટી માગવા માટે ગયેલા સમાજ સાધુઓને પણ નથી છોડતો, એને પણ સંતાપે છે. અને એની પાછળ જે દિવસે એમ કહેવાય છે કે રાત ઘોડા વેતા થયેલા, રાતનો ગજર ભાંગી ગયેલો અને એની માલપા અમરમાને થોડુંક ગામમાંથી વાળતા મોડું થઈ ગયેલું, સિમની માલપા સત દેવીદાસ સત દેવીદાસ સત દેવીદાસ એમ કરતા કરતા વ્યા જાય, વાહે ઘોડા વ્યા આવે, આ જાય હમણાં પકડી લઈએ, આ ઘડીએ પકડી લઈએ, આ જાય, આ શબ્દો સંભળાય, આ દિશામાં વહી જાય છે. ઘોડા દોડાવવા વાળા મિત્રો અમરમાં પગપાળા વ્યા જતા હતા પણ અમરમાં દોડતા નહોતા, છતાં દોડતા ઘોડા છે એને પકડી નહોતા હકતા, કારણ કે બેયના રસ્તા જુદા હતા. એકનો રસ્તો સતનો હતો અને એકનો રસ્તો અસતનો હતો. સત અને અસતના રસ્તા કોઈ દી ભેગા થયા હોય એવો દાખલો હજી આપણે ઇતિહાસમાં સાંભળ્યો નથી. એક જગદંબા સતના રસ્તે વહી જતી હતી, એના ઉપર આરોપ લગાવવાનો, એને સંતાપવાનો, સમાજે છોડ્યું નથી. છતાં અમરબાના મોઢામાંથી, દેવીદાસ બાપુના મોઢામાંથી ક્યારેય શ્રાપનો એક પણ શબ્દ કોઈ દિવસ નીકળ્યો નથી. જો સહી દુઃખ પર છદ્ર, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંધનીય જેહી જગ જસ પાવા, પોતે દુઃખ સહન કરી અને જગતને શીતળતા આપે એનું નામ તો સંત કહેવાય. અને સંતત્વની પૂરેપૂરી વ્યાખ્યા એ અમરમાં દેવીદાસ બાપુમાં ઉતરેલી. સાધના કરતા કરતા, રગત પિત્યાની સેવા કરતા કરતા, ભૂખ્યાને રોટલો આપતા આપતા એક દિવસ
દેવીદાસ બાપુ છે એ પોતાનો શિષ્ય પરિવાર આવ્યો છે, એમને બોલાવી એટલું કહે છે કે કંકોત્રીઓ લખવાની છે. કંકોત્રી લખવાની વાત આવી એટલે ભક્ત સમુજાય સમજી ગયો હતો કે કંકોત્રી શેની સંતના આંગણે લખવાની હોય. કંકોત્રી લખવાની તૈયાર કરો, હવે સમય નજીક આવી ગયો છે. અને તે દિવસે એમ કહેવાય છે કે સંત સમુદાયને ખબર પડી ગઈ કે દેવીદાસ બાપુ હવે સમાટ લેવા માંગે છે. કંકોત્રી લખવાની વાત છે એ સમાટ લેવાની વાત છે. ટૂંકમાં એ સંતે સમજાવી દીધું હતું કે હવે મારે જિંદગીના દિવસો છે પૂરા થઈ ગયા છે, હવે આ ખોળિયાને પંચ મહાભૂતમાં મળી જવાનું છે અને આત્માને પરમાત્મા હારે એકાકાર થવાનું ટાણું આવી ગયું છે. કંકોત્રીઓ લખાણી અમુક ચોઘડીએ અને અમુક ઘડીએ સમાધિનો સમય નક્કી થઈ ગયો. સેવાનો પછી તો બાપુનો કીર્તિનો એટલો મોટો ડંકો વાગ્યો હતો કે ગામડે ગામડું અને હૈયે હૈયું દળાય એટલું માણસ એમ કહેવાય છે કે અમરદાસ દેવીદાસ બાપુ સમાધિ લેવાના છે ખબર પડી એટલે ગામડે ગામડેથી માનવ મેરામણ વહેતો થઈ ગયો હતો. ઈ કાળમાં ઈ વખતે જેથી કોઈ વાહનોની વ્યવસ્થા નહોતી, જેથી કોઈ ટેલિફોનની કે સંદેશા વ્યવહારની એવડી મોટી વ્યવસ્થા નહોતી, તેથી ગામડે ગામડે ખબર પડી ગઈ હતી કે આ દેવીદાસ બાપુ છે સમાધિ લે છે. સમાધિ લેવાનું નક્કી થયું. 6000 માણસો એ વખતે એમ કહેવાય કે પરબ બાવડીની જગ્યાની માલપા માનો મેરામણ હિલોળે ચડ્યો હતો. 6000 માણસો અને 6000 માણસોનો આજ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. પ્રસાદ દેવીદાસ બાપુ અને અમરમાં પોતે આજ પ્રસાદ જમાડતા હતા. આજ અલખના એમ કહેવાય છે કે બ્રહ્માંડના નાથને હારે ભલી જવા માટે અલખનો આરાધવું પડી ગયો હતો. વેલેરા પધારજો હરી સંતોની વારે, આહા ભજનની ઠોર બોલતી હતી, પ્રસાદ વેચાતો હતો. આરાધન કર્યું હોય એ સાધુ કોઈ દી મોત થી થડકે નહીં, અમરમાં મળવા માટે આવ્યા છે. છેલ્લા જુહાર કરી અમરમાં છે ઉભા રહ્યા છે. બેટા માં કઈ કહેવું છે તારે? બેટા બીશ તો નહીં ને? તને ડર તો નહીં લાગે ને? તને વહમું તો નહીં લાગે ને? અમરમાં એટલું બોલ્યા છે કે બાપુ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ દી કર્યું નથી, વધારે તો શું કહું, હું અંજવાળી તોય રાત છું, એટલી જ વાત કરી છે. પાછળ રહેવામાં હું અંજવાળી તોય રાત છું બાપુ, કે તઈ બે ની સમાધિ એક હારે ગળાવો. બે ની સમાધિ એક હારે ગાળવામાં આવી. સમાધિની નજીક બે સંતોષ સત દેવીદાસ બાપુ અને સત અમર અમરમાં એ બે બાજુ બાજુમાં બેઠા છે. બે અલખનો આરાધ કર્યો, સત દત્તાત્રેય શબ્દ કર્યો અને સત દત્તાત્રેય શબ્દની હારે બે ના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા અને એના ખોળિયાને એમ કહેવાય છે સમાધિની મહેલ પર મૂકી દેવામાં આવ્યા હતા. આજે પણ એ અમરનામ સત દેવીદાસ બાપુ અને અમરમાનું નામ છે એ બ્રહ્માંડમાં એમ કહેવાય છે ડંકો વગાડે છે. આજે પણ એ પરચાવાળી પીરની જગ્યા છે, એ પરબાવળીની માલપા ઊભી છે અને એમાં એવા દેવીદાસ બાપુ પછી પણ એવા અદભુત સંતો, એવા સેવાધારી સંતો, છેલ્લા સંતોમાં સેવાદાસ બાપુ અને સેવાદાસ બાપુના શિષ્ય કરશનદાસ બાપુ આજે જગ્યામાં વિદ્યમાન છે અને એના માટે અમારે લોક સાહિત્યનો દુહો એક કહેવાય છે કે કોઈને ખેતર વાડિયું અને કોઈને ગામ ગ્રાસ, પણ આ તો આકાશી આકાશી રોજી ઉતરે એ એવો પરબે નક નક દેવી દાસ.